મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના અંદર વાત કરીએ ગુજરાત સરકારનો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ રજૂ થયું છે તેની અંદર ખેડૂતો માટે કઈ કઈ યોજના આવી છે અને કેટલું બજેટ ફાળવાયું છે વિગતવાર આજના વિડિયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારનું જે બજેટ છે ફાળવવામાં આવેલું છે જેની અંદર ખેડૂતો માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે છે કુલ રકમની વાત કરીએ એકવીસ હજાર છસો પાંચ કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે જેની અંદર કઈ કઈ યોજના આવી છે તેની એની વિગતવાર આજના વિડીયોની અંદર વાત કરીએ ખાસ આ વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરશો યોજનાની વાત કરીએ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા બસો કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવશે ત્યારબાદ છે મિત્રો ખાતેદાર ખેડૂત છે જેનું આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સાની અંદર વીમા રક્ષણ છે આપવાની યોજના હેઠળ એકસો કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત છે જે કહેવાય ને સોલાર હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઇઝરી માટે પચાસ કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવે છે એની અપડેટની વાત કરીએ ખેડૂતોને મિલિટેસ વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય પ્રચાર અને પ્રસાર માટે પાંત્રીસ કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે એના પછી આગળ વાત કરીએ નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવા છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે જે ડ્રોન ટેકનોલોજી છે ને પ્રોત્સાહન આપવા માટે દસ કરોડની આગળ જોગવાઈ હાથ ધરવામાં આવશે પાક અને કૃષિ વ્યવસ્થા માટેની વાત કરીએ તો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ માટેના જે અન્ય સાધનો આવે છે તેમજ વિવિધ ઓજારો માટેની જે યોજના આવે છે જેની ખરીદીમાં સહાય આપવા માટે છે છસો પંદર કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે જે સોલાર ફે ફેન્સિંગ યોજના આવે છે વન્ય પ્રાણીઓથી થતું ખેડૂતોનો પાકને જે નુકસાન અટકાવવા માટે ખેતરની ફરતે જે કાટાડી તાળ યોજના આવે છે મિત્રો આ વખત વિશેષ જેમાં ચારસો કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે સોલાર ફેન્સિંગ યોજના છે વિશેષ સરકાર તરફથી આવવાની છે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની અંદર વિવિધ પ્રોજેક્ટ માટે છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો પચાસ કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાય નિભાવવા માટે ખર્ચ માટે છે બસોને ત્રણ કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવે છે એટલે કે ગાય માટે ગાય આધારિત ખેતી કરવા માટે બસો ત્રણ કરોડની સહાય સરકાર તરફથી આપવામાં આવશે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ પ્રોત્સાહન આપવા કૃષિ ક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ ઉપલબ્ધ કરવામાં આવશે ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરવા માટે છે એ કહેવાય ને કે આઠ હજાર બસો ઇઠોતેર કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે કૃષિ અને પશુપાલનની વાત કરીએ મિત્રો તો કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ વિસ્તરણ તથા સંશોધન માટે અગિયારસો ને કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે તો વિશેષ મિત્રો